नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने स्वाध्यायना दाखलाओ गणता था। छेले आपने स्वाध्यायनो दाखला नंबर 6.11 गणेलो। त्यार पछी आज आपने आ स्वाध्यायने आगळ वधारीए। आज आपने जोईए स्वाध्यायनो दाखला नंबर 6.20। जो टेक्स्टबुक में एनी रकम कंईक आपणने आवी आपेली छे। स्वाध्यायनो दाखला नंबर 6.20 एमां कीधुं छे के 0.5 किलोग्राम नो एक पदार्थ सीधी रेखा में वेग v बराबर a x^3/2 થી જાય છે, એટલે કે મુસાફરી કરે છે। પદાર્થનું દળ આપણને આપેલું છે, દળ m બરાબર 0.5 કિલોગ્રામ અને વેગ આપેલો છે, વેગ v બરાબર a x^3/2। આ વેગનું મૂલ્ય, આટલા વેગથી પદાર્થ છે એ ગતિ કરે છે, જ્યાં a બરાબર 5 મીટર ની -1/2 સેકન્ડ ઇનવર્સ, તેના x બરાબર 0 થી x^2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે એ આપણે શોધવાનું છે। અહીંયા વેગના સૂત્રમાં a આવે છે, તો આ a ની કિંમત આપણને આપેલી છે, a બરાબર 5 મીટર ની -1/2 અને સેકન્ડ ઇનવર્સ। હવે આ a એ અચળ છે, પ્રવેગ નથી, બરાબર, અને એની કિંમત આપણને કેટલી આપી છે, 5 મીટર ની -1/2 સેકન્ડ ઇનવર્સ। સ્થાનાંતર આપેલું છે x1 બરાબર 0 થી x2 બરાબર 2 મીટર દરમિયાન પરિણામી બળ વડે થતું કાર્ય, એટલે આપણે w શોધવાનું છે, બરાબર। હવે અહીંયા વેગ આપણને આપેલો છે v બરાબર a x^3/2, એમાં a ની કિંમત આપેલી છે, આ a ની કિંમત આ વેગના સૂત્રમાં મૂકી દઉં તો વેગ આપણને આવો મળે, વેગ v બરાબર a ની જગ્યાએ શું લખાય, 5 x^3/2। તો આ વેગ મળ્યો, બરાબર, આ દળ છે અને આ સ્થાનાંતર છે। તો હવે આપણે પહેલા પ્રવેગ શોધવો પડે, કારણ કે પરિણામી બળ વડે થતું કાર્ય શોધવું। તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે બળ f બરાબર ma થાય, આ સૂત્રનો ઉપયોગ કરો તો આપણે પ્રવેગ જોઈએ। તો પ્રવેગ પહેલા શોધી લઈએ, વેગ આપેલો છે તો પ્રવેગ મળી જાય, વેગનું સમયની સાપેક્ષે વિકલન આપણને પ્રવેગ આપે, તેથી પ્રવેગ a બરાબર dv/dt, વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે, તો a બરાબર dv/dt, v ની જગ્યાએ શું લખાય, 5 x^3/2, આ v ની કિંમત અહીંયા મૂકી છે। હવે અહીંયા વિકલન કરવાનું છે સમયની સાપેક્ષે આ x નું, 5 તો અચળ છે, વિકલન ની બહાર આવી જશે, તો 5 વિકલન ની બહાર dv/dt x^3/2। સમયની સાપેક્ષે વિકલન છે અને કૌંસમાં રાશિ x આપેલી છે, સ્થાન, તો સમયની સાપેક્ષે x નું વિકલન ન થાય, બંને સરખી રાશિ હોવી જોઈએ। તો એના માટે આપણે ચલ પરિવર્તન કરીએ, એટલે dx વડે ગુણીએ dx વડે ભાગીએ, તો a બરાબર 5m નું dx વડે હું પહેલા ભાગું છું, તો d/dx આને છૂટું પાડી નાખું, બરાબર, dm ને લખ્યું અને dx વડે ભાગ્યું, x^3/2 dx વડે ભાગે, તો હવે કરશું શું, dx વડે ગુણશું, અહીંયા છેદમાં શું છે dt, એટલે પદ તો એનું ઈ થયું, dx વડે ગુણ્યા dx વડે ભાગે, ચલ પરિવર્તન કર્યું છે। આવું ચલ પરિવર્તન આપણે આગળ એક દાખલામાં કરી ગયા છીએ। તો a બરાબર 5 dy/dx x^3/2 ને dx/dt, હવે અહીંયા છેદમાં dx છે અને અહીંયા કૌંસમાં પણ x છે, એટલે વિકલન થઈ શકે, અહીંયા t અને x હતો એટલે વિકલન ન થાય, માટે ચલ પરિવર્તન કર્યું, એટલે dx વડે ગુણ્યા dx વડે ભાગે, તો a બરાબર 5 નું dy/dx x^3/2 x ની n ઘાત નું વિકલન શું થાય, n x ની n -1, ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ કરો, તો અહીં dy/dx x^3/2, તો ઘાત છે આગળ આવી જશે, તો 3/2 ઘાત આગળ x^3/2 -1, બરાબર, ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ, dx/dt એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને વેગ આપે, તો v બરાબર, dx/dt શું લખાય, v, અને dv/dt એટલે શું લખાય, a, તો પ્રવેગ a બરાબર 5 × 3/2
x ને 3 by 2 minus 1 3 by 2 એટલે 1.5 1.5 માંથી 1 જાય તો x ની 1 by 2 થાય into v એટલે કેટલા લખાય 5 x raised to 3 by 2 5 x raised to 3 by 2 બરાબર અહીંયા 3 by 2 minus 1 કરો તો 1 by 2 વધે અને v ની જગ્યાએ આપણે 5 x raised to 3 by 2 મૂકેલું તો પ્રવેગ a બરાબર 5m નો 3 by 2 અહીંયા આધાર સરખો છે તો ઘાત નો શું થાય સરવાળો ઇનટુ 5 આ 5 છે કેટલા લખું છું આધાર સરખો એટલે x તો ઘાત નો શું થાય સરવાળો તો 1 by 2 plus 3 by 2 તો a બરાબર 5 5 25 25 તેરી 75 તો 75 ભાગ્યા 2 x 1 by 2 plus 3 by 2 એટલે x ની 2 બરાબર 2 લસાવી લો 3 ને 4 તો 4 ભાગ્યા 2 એટલે 2 તો આ આપણને મળી ગયો પ્રવેગ 75 ના છેદમાં 2 x ની 2 હવે આપણે બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે બળ F બરાબર m a થાય તો બળ F બરાબર m કેટલું આપ્યું છે 0.5 a કેટલું મળ્યું 75 ના છેદમાં આ ગુણાકાર છે હો 75 ના છેદમાં 2 x ની 2 થાય આ 0.5 અને 1 by 2 લખી શકાય 0.5 છે અને આપણે શું લખી શકીએ 1 by 2 તો F બરાબર 75 એના છેદમાં કેટલા આવી જશે 4 કારણ કે 0.5 એટલે 1 by 2 અને છેદમાં 2 તો હતા 2 into 2 એટલે 4 into x square આ આપણને શું મળી ગયું બળ મળી આ પરિણામી બળ મળ્યું આ પરિણામી બળ વડે થતું આપણે કાર્ય શોધવાનું છે હવે બળ F છે એ x ની સાથે બદલાય છે તેથી અહીંયા ચલ બળ વડે થતું કાર્ય આપણે શોધવું પડે બરાબર તો ચલ બળ વડે થતું કાર્ય ખ્યાલ આવે ને અહીંયા બળ F છે આ બળ F છે એ x ની સાથે બદલાય x ની કિંમત બદલો તમે તો બળ બદલાય તો અહીંયા ચલ બળ કહેવાય તો ચલ બળ વડે થતું કાર્ય શોધવા માટે કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ x1 અપર લિમિટ x2 ઇન્ટિગ્રેશન માં શું આવે f dx તો w બરાબર x1 કેટલું છે 0 x2 કેટલું 2 f કેટલું 75 ના છેદમાં 4 x નો સ્ક્વેર dx બરાબર અહીંયા x નું x ની સાપેક્ષે સંકલન કરવાનું છે બરાબર તો 75 ના છેદમાં 4 અચળ છે બહાર કાઢી લઈએ ઇન્ટિગ્રેશન માં શું મળ્યું 0 થી 2 x સ્ક્વેર dx x raised to n નું સંકલન શું થાય આવી રીતે આપેલું હોય ઇન્ટિગ્રેશન x raised to n dx તો એના બરાબર આપણે શું લખીએ છીએ x ની n plus 1 છેદમાં n plus 1 વિકલન હોય તો ઘાત આગળ અને ઘાતમાંથી એક બાદ હોય સંકલન હોય તો ઘાતમાં એક ઉમેરો ઉમેરેલી ઘાત છેદમાં લખો બરાબર તો અહીંયા x સ્ક્વેર છે તો એક ઉમેરીએ અને ઉમેરેલી ઘાત છેદમાં લખીએ તો આના બરાબર શું લખાય 75 ના છેદમાં 4 x નો વર્ગ છે એમાં આપણે 1 ઉમેરીએ એટલે શું થાય x નો ક્યુબ અને જે ઘાત છે એને છેદમાં લખવાની બરાબર તો x સ્ક્વેર નું સંકલન થાય x ક્યુબ / 3 લોઅર લિમિટ 0 અને અપર લિમિટ 2 હવે એક વખત x ની જગ્યાએ 2 મૂકીએ અને એક વખત x ની જગ્યાએ 0 મૂકીએ તો આના બરાબર 75 ના છેદમાં 4 x ની જગ્યાએ 2 મૂકો તો 2 નો ક્યુબ / 3 માઈનસ લોઅર લિમિટ x ની જગ્યાએ 0 મૂકીએ તો 0 નો ક્યુબ / 3 આ ડાયરેક્ટ કરી શકો પણ આ તમારી સમજણ માટે એક સ્ટેપ વધારે લખો નકર ડાયરેક્ટ છે એ 2 નો ક્યુબ 8 થાય 8 ના છેદમાં 3 માઈનસ 0 બરાબર એમ લખી શકાય તો આના બરાબર
75 ના છેદ માં 4 ઇન્ટુ 2 નો ક્યુબ 8 છેદ માં 3 બરાબર આ તો 0 થઈ જશે હવે 25 તેરી 75 અહીંયા 25 આવશે અને 4 2 8 તો 25 2 50 તો કાર્ય કેટલું મળ્યું W બરાબર 50 જુલ જ્યારે સ્થાનાંતર થી 0 થી 2 મીટર થાય આટલા સ્થાનાંતર દરમિયાન આ પરિણામી બળ છે એના વડે થયેલું કાર્ય W બરાબર 50 જુલ થાય બરાબર છે તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.20 અહીંયા આપણે બંનેનો ઉપયોગ કર્યો છે વિકલનનો પહેલા ઉપયોગ કર્યો વિકલનનો ઉપયોગ કરી અને આપણે પ્રવેગ શોધ્યો પછી ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી અને પરિણામી બળ શોધ્યો અને ચલ બળ વડે થતું કાર્ય આ સૂત્રનો ઉપયોગ કરી સંકલનની મદદ વડે આપણે કાર્ય શોધ્યું બરાબર તો આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6.20 વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી ફરી આપણે થિયરીમાં આવીએ બરાબર હવે મિત્રો આપણે થિયરીમાં પાછા આવીએ છેલ્લે આપણે ઉદાહરણ નંબર 6.6 ગણ્યું ત્યાર પછી ટેક્સ્ટબુકમાં એક નવી થિયરી આવે છે એ છે સ્થિતિ ઊર્જાની વિભાવના અથવા તો સ્થિતિ ઊર્જાનો ખ્યાલ ઊર્જા એટલે શું આપણને ખબર છે કે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહેવાય એવી જ રીતે ગતિ ઊર્જા એટલે શું એ પણ આપણને ખબર છે કે પદાર્થની ગતિના કારણે તેની પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહેવાય હવે આપણે સમજીએ સ્થિતિ ઊર્જા એટલે શું પદાર્થના સ્થાન અથવા સંરચનાના કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઊર્જા કહેવાય પદાર્થની ગતિના કારણે તેની પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહેવાય એવી જ રીતે પદાર્થના સ્થાન અથવા સંરચનાને કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવાય વ્યાખ્યા ખાસ યાદ રાખીશું આપણે પદાર્થના સ્થાન અથવા સંરચનાના કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઊર્જા કહે છે પદાર્થના સ્થાન અથવા સંરચનાને કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઊર્જા કહે છે સ્થિતિ ઊર્જા એટલે પોટેન્શિયલ એનર્જી ગતિ ઊર્જા એટલે કાઇનેટિક એનર્જી પદાર્થના સ્થાન અથવા સંરચનાને કારણે પદાર્થ પાસે રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઊર્જા કહેવાય કોઈ પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે અને આ કાર્યથી પદાર્થની ગતિ ઊર્જામાં ફેરફાર ન થાય તો આપણે કરેલું આ કાર્ય એ પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે કોઈ પદાર્થ ઉપર કાર્ય કરવા માટે આપણને ખબર છે કે બાહ્ય બળની જરૂર પડે આ બાહ્ય બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થાય તો આપણે એમ કહી શકીએ કે પદાર્થ ઉપર કાર્ય કર્યું હવે જો આપણે કરેલું આ કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જામાં રૂપાંતરણ ન થાય તો આપણું આ કાર્ય છે વેડફાતું નથી પદાર્થ ઉપર કરેલું આ કાર્ય એ પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે આમ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થ ઉપર કરેલું કાર્ય એ ક્યારેય વેડફાતું નથી જો આપણે કરેલું કાર્ય એ પદાર્થની ગતિ ઊર્જામાં રૂપાંતરણ ન થાય તો આ કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે ધનુષની પણછને આપણે ખેંચીએ તો આપણે કરેલું આ કાર્ય એ પણછની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે જેવી આપણે પણછને મુક્ત કરીએ કે તરત જ પણછની અંદર સંગ્રહ પામેલી આ સ્થિતિ ઊર્જા એનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થાય અને તીર છે એ ઝડપથી ગતિ કરે ધનુષ બાણ એમાં ધનુષના બે છેડા વચ્ચે દોરી બાંધેલી હોય એને પણછ કહેવાય આ ધનુષમાં બાણ ગોઠવી અને આપણે પણછને ખેંચીએ તો પણછને ખેંચવા માટે આપણે બાહ્ય બળની જરૂર પડે આ બાહ્ય બળની અસર હેઠળ પણછ એનું સ્થાનાંતર થાય એટલે આપણે એમ કહી શકીએ કે પણછ ઉપર આપણે કાર્ય કર્યું
આપણે કરેલું આ કાર્ય એ પણછમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જેવી આપણે સ્થિતિ ઉર્જા રિલીઝ કરીએ કે પછી પણછને મુક્ત કરીએ કે તરત જ પણછની અંદર સંગ્રહ પામેલી આ સ્થિતિ ઉર્જા એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય અને બાણ એ ઝડપથી ગતિ કરવા લાગે. બરાબર. એવી જ રીતે કોઈ સ્પ્રિંગ એને આપણે દબાવીએ કે પછી ખેંચીએ તો આ સ્પ્રિંગને દબાવવા અને ખેંચવા માટે આપણે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. આ બાહ્ય બળની અસર હેઠળ સ્પ્રિંગ એનું સ્થાનાંતર થાય, જેના કારણે આપણે એમ કહી શકીએ કે સ્પ્રિંગ ઉપર આપણે કાર્ય કરે. સ્પ્રિંગ ઉપર કરેલું આપણું આ કાર્ય એ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. જ્યાં સુધી સ્પ્રિંગ દબાયેલી કે ખેંચાયેલી હશે ત્યાં સુધી સ્પ્રિંગ એની સંતુલિત અવસ્થામાં રહેશે. જેવી આપણે સ્થિતિ ઉર્જા રિલીઝ કરીએ કે પછી સ્પ્રિંગને મુક્ત કરીએ એટલે સ્પ્રિંગની અંદર સંગ્રહ પામેલી આ સ્થિતિ ઉર્જા એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય અને સ્પ્રિંગ છે એ ગતિ કરી અને પોતાની મૂળ અવસ્થામાં આવે. ટૂંકમાં આપણે કરેલું કાર્ય વેડફાતું નથી, કાં તો આપણે કરેલા કાર્યનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય અને જો આ કાર્યનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં ન થાય તો એ પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ કાર્ય છે સંગ્રહ પામે. ધારો કે કોઈ એમ દળનો દડો એ પૃથ્વીની સપાટી ઉપર પડેલો છે તો આ દડા ઉપર એમ જી જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે. હવે જો આ દડાને આપણે એચ જેટલી ઊંચાઈએ લઈ જવો હોય તો આપણે કાર્ય કરવું પડે. આપણે કરેલું આ કાર્ય એ દડામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. સમજો કે આ પૃથ્વીની સપાટી છે, બરાબર, એના ઉપર આવો એક એમ દળનો દડો છે. એમ દળનો દડો પડ્યો છે. આ એમ દળના દડા ઉપર એમ જી જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે. હવે આપણે આ દડાને પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈ લઈ જવો છે તો પૃથ્વીની સપાટીથી આ દડાને એચ જેટલી ઊંચાઈ લઈ જવા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે અને આ કાર્ય એ દડાની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ધારો કે પૃથ્વીની સપાટી પર એમ દળનો દડો પડેલો છે, તેના પર એમ જી જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. બરાબર. આ દડાને એચ જેટલી ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય દડાની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પાંચ. બરાબર. હવે આ દડાને એચ જેટલી ઊંચાઈ લઈ જવા માટે એના ઉપર કાર્ય કરવું પડે. કાર્ય કરવું એટલે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. હવે આ દડા ઉપર કેટલું બાહ્ય બળ લગાડીએ તો એને આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એચ જેટલી ઊંચાઈએ સ્થાનાંતર કરાવી શકીએ. તો આ દડા ઉપર જેટલું અધો દિશામાં બળ લાગે છે એટલું જ આપણે આ દડામાં ઉર્ધ્વ દિશામાં બળ લગાડવું પડે. તો અધો દિશામાં લાગતું બળ કેટલું? એમજી. એફ બરાબર માઇનસ એમજી જેટલું બળ અધો દિશામાં આ દડા ઉપર લાગે છે. હવે જો એમજી જેટલું જ બળ એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે લગાડીએ તો આ દડાનું પરિણામી બળ શૂન્ય થઈ જાય, કારણ કે એમ જી જેટલું બળ નીચે લાગે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ. બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી આ દડાનું જે પરિણામી બળ છે કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય.
तो એનો પ્રવેગ શૂન્ય અને પ્રવેગ શૂન્ય હોય તો દળો છે એનો વેગ અચળ થઈ જાય તો અચળ વેગ થી દળો h જેટલો સ્થાનાંતર કરે તો દડા ઉપર કરેલું આ mg જેટલું કાર્ય mg જેટલા બાહ્ય બળ વડે દડા ઉપર કરેલું કાર્ય એ દડાની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે તેથી સ્થિતિ ઊર્જા બરાબર શું થઈ જાય કાર્ય કારણ કે આપણે આ દડાને પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ લઈ જવો છે આ દડા ઉપર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે તો આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે આ કાર્ય કરવા માટે આપણે બાહ્ય બળની જરૂર પડે બાહ્ય બળ કેટલું તો કે જેટલું અધો દિશામાં વજન બળ લાગે છે એટલું જ વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવું તેથી દડાનું પરિણામી બળ શૂન્ય થાય પ્રવેગ અચળ થાય તો વેગ સોરી પ્રવેગ શૂન્ય થાય તો વેગ કેવો રહે અચળ તો દડા ઉપર કરેલું આ કાર્ય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે સ્થિતિ ઊર્જા એટલે પોટેન્શિયલ એનર્જી એને આપણે યુ અથવા તો વી વડે દર્શાવી શકીએ તો યુ બરાબર કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આ દડા ઉપર બાહ્ય બળ લગાડી છે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું જ બાહ્ય બળ છે તો બળ કેટલું હશે mg જેટલું સ્થાનાંતર કેટલું થાય h જેટલું તો u બરાબર mg h જેટલી સ્થિતિ ઊર્જા આ દડામાં સંગ્રહ પામશે આપણે કરેલું આ કાર્ય mg h છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે આ દડાની અંદર સંગ્રહ પામશે બરાબર u બરાબર mg h જ્યાં h એ સંદર્ભ સપાટીથી દડાની ઊંચાઈ છે અથવા તો સંદર્ભ સપાટીથી અંતર અહીંયા આપણી પાસે સંદર્ભ સપાટી તરીકે પૃથ્વીની સપાટી છે ત્યાંથી પદાર્થની જે ઊંચાઈ છે એ h છે g છે એ ગુરુત્વ પ્રવેગ છે m એ દડાનું દળ છે u એની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા છે બંને બાજુ આપણે u પ્રત્યે વિકલન લઈએ બંને બાજુ u પ્રત્યે સોરી u નહીં પણ h પ્રત્યે બંને બાજુ h પ્રત્યે વિકલન લેતા આ જે સમીકરણ છે u બરાબર mg h એની બંને બાજુ આપણે h પ્રત્યે વિકલન કરીએ તો u નું h પ્રત્યે વિકલન એટલે du dh બરાબર mg h એનું h પ્રત્યે વિકલન એટલે d dh mg h પૃથ્વીની સપાટીથી ઓછી ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ g એ અચળ રહે પૃથ્વીની સપાટીથી સીમિત ઊંચાઈએ આ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેવું હોય અચળ પદાર્થનું દળ પણ અચળ રહે તેથી m અને g બંને અચળ છે અને વિકલનની બહાર લખી નાખીએ તો આમ લખાય du dh બરાબર mg આ d dh અંદર ગુણાય તો dh ના છેદમાં dh થાય પરંતુ આ dh ના છેદમાં dh એટલે તો 1 થઈ જાય તો du dh બરાબર mg હવે આ સમીકરણની બંને બાજુ માઇનસ લો તો આ બાજુ માઇનસ ને આ બાજુ પણ માઇનસ તો શું લખાય માઇનસ du બાય dh બરાબર માઇનસ mg પરંતુ માઇનસ mg એટલે શું લખાય f સમજાણું અહીંયા આપણે આ સમીકરણની બંને બાજુ h પ્રત્યે વિકલન લીધું છે તો u નું h પ્રત્યે વિકલન du બાય dh એના બરાબર mg અચળ છે એટલે વિકલનની બહાર એટલે h નું h પ્રત્યે વિકલન dh બાય dh તો dh by dh એટલે 1 થઈ જાય તો વધ્યું શું du by dh બરાબર mg બંને બાજુ આપણે માઇનસ લીધું એટલે પદમાં કઈ ફેર નહીં થાય પરંતુ માઇનસ mg એટલે f લખાય તેથી માઇનસ du by dh બરાબર f આ f છે એને સરક્ષિત બળ કહેવાય સ્થિતિ ઊર્જાનું ઊંચાઈની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ સરક્ષિત બળ આપે જો આ દડાનું સ્થાનાંતર છે એ x દિશામાં થતું હોય તો આપણે અહીંયા h ની જગ્યાએ x લખી શકીએ x દિશાના સ્થાનાંતર માટે x બરાબર h લખાય સમજો કે આ દડો છે આમ y અક્ષ ઉપર h જેટલી ઊંચાઈ જાય છે એની જગ્યાએ આમ x દિશામાં સ્થાનાંતર કરે તો આ h છે એની જગ્યાએ શું લખી શકાય x તો આ x છે અહીંયા આપણે h ની જગ્યાએ લખીએ તો સૂત્ર શું બની જાય માઇનસ
du by dx बराबर f। जो y दिशा में स्थानांतर થતો હોત તો minus du by dy बराबर f, અને જો z દિશા માં સ્થાનાંતર થાય તો minus du by dz बराबर f। આમ x y કે z કોઈ પણ દિશા માં પદાર્થ નું સ્થાનાંતર થાય તો h ની જગ્યાએ આપણે દિશા ને અનુરૂપ x y અને z લખી શકીએ। આ છે x દિશા ના સ્થાનાંતર માટે, આ y દિશા ના સ્થાનાંતર માટે, આ સૂત્ર z દિશા ના સ્થાનાંતર માટે। આમ સ્થિતિ ઊર્જા નું અંતર ની સાપેક્ષે વિકલન નું ઋણ મૂલ્ય સરક્ષી બળ આપે। સ્થિતિ ઊર્જા નું અંતર ની સાપેક્ષે વિકલન નું ઋણ મૂલ્ય સરક્ષી બળ આપે છે। આ du by dx, આ x છે અંતર છે એનું વિકલન છે, સ્થિતિ ઊર્જા નું અંતર ની સાપેક્ષે વિકલન, એનું આ ઋણ મૂલ્ય આપણને શું આપે? સરક્ષી બળ બરાબર। એટલે આ વ્યાખ્યા ખાસ યાદ રાખીશું કે સ્થિતિ ઊર્જા નું અંતર ની સાપેક્ષે વિકલન નું ઋણ મૂલ્ય સરક્ષી બળ આપે છે। હવે આ સૂત્રમાં dx છે એને હું આ બાજુ લઈ જાઉં તો આમ લખાય માઇનસ du બરાબર f dx, લખે આ dx ને આ બાજુ લઈ ગયો તો માઇનસ du બરાબર f dx, બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લેતા તો ઇન્ટિગ્રેશન માઇનસ બાર લખું છું બરાબર। du બરાબર ઇન્ટિગ્રેશન f dx, પ્રારંભિક સ્થાનાંતર x1 હોય ત્યારે પ્રારંભિક સ્થિતિ ઊર્જા u1, અને અંતિમ સ્થાનાંતર x2 હોય ત્યારે અંતિમ સ્થિતિ ઊર્જા u2 બરાબર। જ્યારે સ્થાન x1 હોય ત્યારે સ્થિતિ ઊર્જા u1, જ્યારે સ્થાન x2 હોય ત્યારે સ્થિતિ ઊર્જા u2, જેવી રીતે આપણે ગતિ ઊર્જા ની અંદર લખતા બરાબર એવી જ રીતે અહીંયા લખ્યું છે। પરંતુ આ ઇન્ટિગ્રેશન du એટલે u થાય તો માઇનસ ઇન્ટિગ્રેશન du નું શું લખી શકાય? u, લોઅર લિમિટ u1 ને અપર લિમિટ u2 બરાબર। ઇન્ટિગ્રેશન x1 થી x2 f dx એટલે ચલ બળ વડે થતું કાર્ય, આના બરાબર શું લખી શકાય? w, u ની જગ્યાએ અપર લિમિટ લખીએ માઇનસ u ની જગ્યાએ લોઅર લિમિટ લખીએ તો માઇનસ એમ નો u2 માઇનસ u1 બરાબર w। u2 માઇનસ u1 એ સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે તો આની જગ્યાએ શું લખી શકાય? માઇનસ ડેલ્ટા u બરાબર w। કાર્ય ઊર્જા પ્રમેય યાદ કરો તો ડેલ્ટા k બરાબર w હતું, એના જેવું જ અહીં મળ્યું માઇનસ ડેલ્ટા u બરાબર w। સરક્ષી બળ વડે થતું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે બરાબર। આપણે કાર્ય ઊર્જા પ્રમેય ની અંદર શું લખતા હતા? તો કે બાહ્ય બળ વડે થતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે, એવી જ રીતે અહીંયા સરક્ષી બળ વડે થતું કાર્ય છે, આ F છે એ સરક્ષી બળ છે, તો સરક્ષી બળ વડે થતું કાર્ય એ આપણને શું આપે? સ્થિતિ ઊર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય આપે છે બરાબર। એટલે આ જે પોઈન્ટ છે અહીંયા લખું છું સરક્ષી બળ વડે થતા સરક્ષી બળ વડે થતું કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય આપે છે, ખાસ અગત્યની વાત છે। સરક્ષી બળ વડે થતું કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય આપે છે, જ્યારે બાહ્ય બળ વડે થતું કાર્ય એ ગતિ ઊર્જાનો ફેરફાર આપે છે। બાહ્ય બળ વડે થતું કાર્ય જ્યારે ગતિ ઊર્જામાં રૂપાંતરણ ન પામે ત્યારે આ કાર્ય છે એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। યંત્રશાસ્ત્રમાં પદાર્થ ઉપર કરેલું કાર્ય એ ક્યારે વેડફાતું નથી, આ ખાસ વાત યાદ રાખો। યંત્રશાસ્ત્રમાં ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ પદાર્થ ઉપર કરેલું કાર્ય એ ક્યારે વેડફાતું નથી, આપણે પદાર્થ ઉપર કરેલું કાર્ય
એકાતો પદાર્થની ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય અને જો પદાર્થની ગતિ ઊર્જામાં રૂપાંતરણ ન થાય તો આપણે કરેલું આ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે। આમ સરક્ષી બળ વડે થતો કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય આપે, જ્યારે બાહ્ય બળ વડે થતો કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે। બાહ્ય બળ વડે થતો કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું એ કાર્ય ઊર્જા પ્રમેય છે, બરાબર છે। ડેલ્ટા કે બરાબર ડબલ્યુ, અહીંયા માઇનસ ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ છે। કોઈ ફૂટબોલ નો દડો છે જમીન ઉપર સ્થિર પડ્યો હોય અને બાહ્ય બળ વડે આપણે એને કિક મારીએ તો દડો છે એ ગતિ કરે, તો આપણે લગાડેલું આ બાહ્ય બળ એની અસર હેઠળ ફૂટબોલ નો દડો છે એનું સ્થાનાંતર થાય, એટલે આપણે ફૂટબોલ ના દડા ઉપર કાર્ય કર્યું એમ કહેવાય। તો આપણે કરેલું આ કાર્ય એ ફૂટબોલ ના ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામ્યું એમ કહેવાય। પરંતુ જો કોઈ સ્પ્રિંગ એને આપણે દબાવીએ કે ખેંચીએ, તો સ્પ્રિંગને દબાવવા અને ખેંચવા માટે આપણે કરેલું કાર્ય એ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે। જ્યારે આપણે આ સ્થિતિ ઉર્જાને રિલીઝ કરીએ ત્યારે સ્પ્રિંગની અંદર સંગ્રહ પામેલી આ સ્થિતિ ઉર્જા એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય। આમ આપણે કરેલું કાર્ય એ ક્યારે વેડફાતું નથી, બરાબર। તો આ છે સ્થિતિ ઉર્જાની વિભાવના અથવા તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ, આની વ્યાખ્યા। ત્યાર પછી બે ત્રણ ઉદાહરણ આપણે સ્પ્રિંગ વાળું ઉદાહરણ આપ્યું, પછી ધનુષ બાણ વાળું ઉદાહરણ આપ્યું, એ બે ઉદાહરણો, ત્યાર પછી આ પ્રેક્ટિકલ ઉદાહરણ થિયરીની મદદથી આપણે સાબિત કર્યું કે સરક્ષી બળ વડે થતું કાર્ય બરાબર છે એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે, બરાબર। અહીંયા સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય એ આપણને શું આપે છે, સરક્ષી બળ આપે છે। જો x દિશામાં સ્થાનાંતર થતું હોય તો સરક્ષી બળ f બરાબર માઇનસ du બાય dx, y દિશામાં સ્થાનાંતર થતું હોય તો સરક્ષી બળ f બરાબર માઇનસ du બાય dy, અને z દિશામાં સ્થાનાંતર થતું હોય તો સરક્ષી બળ f બરાબર માઇનસ du બાય dz। આમ સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય આપણને સરક્ષી બળ આપે। આ સરક્ષી બળ એનું આપણે સંકલન કરીએ બરાબર છે, તો આપણને શું મળે, સ્થિતિ ઉર્જાના ફેરફારનું ઋણ મૂલ્ય જે આપણે સરક્ષી બળ વડે થયેલા કાર્ય જેટલું હોય, બરાબર। તો આ ટોપિક છે સ્થિતિ ઉર્જાની વિભાવના અથવા તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ, વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખજો, ન સમજાય ત્યાં પૂછજો। આવતા લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ભણીશું, બરાબર। ત્યાં સુધી જય હિન્દ જય ભારત।